Yes. Literally. हेलो परिवार, कैम शो होप तुम्हें मजा मासो। वेलकम बैक टू माय चैनल, हूँ पूजा मिस्त्री। गुड मॉर्निंग, बिकॉज सवारना वाग्या से साथ एंड हूँ ऑलरेडी रेडी थई गई छू। एम कहते हैं जया पार्वती ना व्रत स्टार्ट थई गया छे, आज थी नहीं काल थी स्टार्ट थई गया छे, आ सेकंड डे छे। एंड हूँ अने मारी बहन अत्यारे अम लोग पूजा करवा जई रह्या छीए, एनी पूजा ऑलरेडी थई गई छे काले ज, अने मारे पण जवानुं हतुं पण हूँ जई नथी शकी। एंड तो आजे मारे आजे 5 दिवसनी पूजा करवानी छे। एंड तमने लोगोने एम बी लागतो हशे कि आ 3 दिवसथी व्लॉग केम नथी मूकती, आम जे तेम छे, તે બધું હું તમને પછી વાત કરું પૂજા કરીને આવીને પછી, ઓકે। હું ટેરેસ ઉપર આવી છું, મેં પૂજા કરી લીધી છે અને અત્યારે હું ટેરેસ ઉપર આવી છું વિડીયો બનાવવા માટે। તો મારી હેલ્પ મારી બેન કરે છે, અમે બંને વિડીયો બનાવીએ છીએ અત્યારે। એન્ડ પછી અમે લોકો નીચે જઈશું, ટાટા। સો ગાઈઝ મારા વિડીયોઝ બની ગયા છે, તો હું જઈ રહી છું એન્ડ મારી બેન અત્યારે થોડોક ટાઈમ રોકાશે, બીકોઝ એના વિડીયો હજી બાકી છે એન્ડ એને મારી જરૂર નથી, બરાબર? તો હું જઉં છું, મતલબ કમ્ફર્ટ ઝોનમાં આવી જઉં, હું ચેન્જ કરીને આવું। તમને લોકોને એમ થતું હશે કે આ 3 દિવસથી વ્લોગ કેમ નથી અપલોડ કરતી, તો છે ને મારો આ જે આખો હોઠ છે ને એ મને મચ્છર કરડી ગયું હતું, તો આટલો મોટો થઈ ગયો હતો એન્ડ આ આખું એના દાગ બી દેખાય છે, આ દાગ બી એનો જ છે અને લિટરલી બહુ જ મોટું થઈ ગયું હતું, અહીંયા તમે જોઈ શકો છો। એન્ડ લિટરલી એવું કે છે ને હું અહીંયાથી બહાર નથી નીકળી શકતી, આમાં હું વ્લોગિંગ કરું તો હું બહુ જ બકવાસ લાગવાની। હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં હશો, વેલકમ બેક ટુ માય ચેનલ, હું પૂજા મિસ્ત્રી। મેં આજે એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી એન્ડ એમાં 30 સેકન્ડ્સ ચેલેન્જ હતો, એમાં ઘણા બધા મને ડીએમ્સ આવ્યા છે, બટ ઘણા બધા એવા છે જે હું કરી જ નહીં શકું, બીકોઝ તમને ખબર છે કે મારું જયા પાર્વતી વ્રત છે એન્ડ એમાં આપણે કંઈ બી મીઠું તીખું ના ખાઈ શકીએ, તો આન્સર નથી કોઈ। અલગ અલગ ટાઈપના ચેલેન્જીસ આપ્યા છે, મરચું ખાવા ખાવ, તે ખાવ, મેગી, કોલ્ડ ડ્રિંક સાથે, બટ હું એ કંઈ જ નહીં કરી શકું। જો મેરે બસ મેં થા વો મેને ડાયરીમાં લખ દીયા, તો લેટ્સ ગેટ સ્ટાર્ટ। થકી ગઈ ઉર્વશી મેક, જે મારી ફ્રેન્ડ છે, ચેલેન્જ યુ ટુ મેક 2 મિનિટ મેગી ઇન 30 સેકન્ડ। એકચ્યુઅલી હું તને એક વાત કહું, તું મેગી 2 મિનિટમાં તો બનતી જ નથી, તો 30 સેકન્ડમાં ઇમ્પોસિબલ, બિલકુલ પણ પોસિબલ નથી। ચિંતન ગોસ્વામી, જે આદિનો ભાઈ છે, એને કહ્યું છે કે લીંબુ મોંમાં રાખો 30 સેકન્ડ્સ, લીંબુ મોંમાં। હું એક કામ કરું છું, લીંબુ મતલબ આ જે છે ને એ થોડુંક નોર્મલ થઈ જશે, બીકોઝ ઓફકોર્સ લીંબુ 30 સેકન્ડ સુધી મોઢામાં રાખી જ શકાય, તો આપણે લીંબુ કટ કરીશું એન્ડ ધેન 30 સેકન્ડમાં ખાઈ જઈશું લીંબુ, ઓકે? મતલબ એનો રસ જે છે આપણે પી લઈશું। મને યાદ આવ્યું, એક દિવસ છે ને મેં લીંબુ કાપીને આદિને પપ્પાને આપ્યું, તેમણે કીધું બેટા તું ક્યારેય રસોડામાં નથી ગઈ, તો મેં કીધું શું થયું, તો મેં લીંબુ એકચ્યુઅલી આમ મતલબ સમજ્યા છે એમ કાપવાનું એમ નહીં કાપ્યું, આમ આડું કાપ્યું હતું, તો મારી ત્યાં ઇન્સલ્ટ થઈ ગઈ મોટી, બટ ઇટ્સ ઓકે અંકલ, મને હવે લીંબુ કાપતા આવડી ગયું છે। સી શીખ્યું તમે ક્યારે કીધું તું? મારી દીધી છે મેં,
જ ઓવર સ્માર્ટનેસ બતાવવા ગઈ એનું નથી. જો આ હતો તનુ 09 એન્ડ એ મારી સિસ્ટર છે. 3 સેકન્ડમાં તારા નખ કાપી દે. સોરી આઈ કાન્ટ, બીકોઝ હું મારા નખને બહુ જ પ્રેમ કરું છું અને હું ક્યારેય નહીં હું મારા નખ કાપું, ક્યારેય નહીં. મતલબ જ્યારે મારી ઈચ્છા છે ત્યારે હું કટ કરીશ, કારણ કે એ જ્યારે વધી જાય ત્યારે હું એને નોર્મલ કટ કરી દેતી હોઉં છું. પણ કોઈના કહેવા પર ક્યારેય નહીં. મારું હથિયાર છે, કોઈને મારી નહીં શકતી, બટ યસ હું મારા નખથી બધાને મારી દઉં છું. મતલબ ચેલેન્જ, હું તમને ચેલેન્જ કરું છું એ વસ્તુનો કે હજી સુધી કોઈ મારા નખ કાપી નથી શક્યું અને ના કાપી શકવાનું છે. સ્પીક 30 સેકન્ડ કન્ટિન્યુ અબાઉટ યોર ફેન્સ ઓર ફેમ. નિવેદિતા 1209. સો મારા ફેન્સ જે છે એ બહુ જ સારા છે અને ઘણા ફેન્સ લોકોએ ફેમ પેજ બી બનાવેલા છે. ફેમ પેજ એટલા સરસ છે અને હું જે એડિટિંગ કરું છું ને તો બી બકવાસ છે, પણ એ લોકો જે કરે છે ને એડિટિંગ, વાવ યાર, ઇટ્સ ટુ અમેઝિંગ. બહુ જ મસ્ત એ લોકોનું એડિટિંગ હોય છે અને એ લોકો મારી માટે આટલો ટાઈમ કાઢે છે એ બહુ જ સારી વાત છે. એન્ડ જે લોકોના ફેન પેજ નથી એન્ડ જે લોકો મને આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે એ થેન્ક યુ સો મચ યાર. તમારા જેવું કોઈ નહીં અને ના કોઈ હોવાનું, અને થેન્ક યુ સો મચ કે તમે મારી સાથે છો, નહીં તો શું થઈ જાત મારું. ઓકે 30 સેકન્ડ કમ્પ્લીટ થઈ ગયું, ક્યાંથી ક્યાં પહોંચી ગઈ ખબર જ નહીં પડી. ડોલ અંડરસ્કોર 06.11. કચ્ચા પાપડ પક્કા પાપડ 30 સેકન્ડ કન્ટિન્યુ બોલવાનું છે. ઓકે અચ્છા, કચ્ચા પાપડ પક્કા પાપડ. દેખો મેં કરી બતાવ્યું. મતલબ ઓફકોર્સ આટલું કોઈ જોરદાર ના બોલી શકે, મેં ખાલી બે જ મિસ્ટેક કરી, બાકી હું બોલી ગઈ. એન્ડ મને પેલું બી આવડે છે, તારક મહેતા વાળું બી, એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. ઓકે ચાલ આપણે આનો બી ચેલેન્જ કરી નાખીએ. બારો એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એક પાપડ કચ્ચે પક્કે, એક પાપડ પક્કા કચ્ચક પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એક પાપડ કચ્ચા પક્કા, એક પાપડ પક્કા પક્કે પાપડ શેકુ બાબા કચ્ચે રંગો પીછે. એન્ડ એક લિટલ થોડીક એવી મિસ્ટેક થઈ ગઈ, એ બી એ ના ગણાય, ચલો હવે એ નહીં ગણવાનું. ઓ અનુ અંડરસ્કોર 54 અંડરસ્કોર 30 સેકન્ડમાં સાડી પહેરવાની છે. એન્ડ યસ ડેફિનેટલી આઈ કેન ડુ દેટ ઇઝીલી. લાઈક હમાલ મે તેરે બાપ કો માં સિખા, ચલ લેટ્સ ગેટ સ્ટાર્ટ. સેકન્ડ આંખનો પલકારો નહીં કરવાનો. દર્શિત શાહ 115. ઓકે આંખનો પલકારો નથી કરવાનો. ઓકે આઈ કાન્ટ યાર. પૂજા યુ કેન ડૂ ઇટ. 10 સેકન્ડ ફટાફટ નીકળ યાર. ઓકે આઈ ડુ ઇટ ઇઝીલી, મેબી શાયદ નોટ. રોઈ ગઈ
नहीं करी सकती यार। अंडरस्कोर थ्रू अंडरस्कोर 1731 अंडरस्कोर ड्रिंक वन ग्लास ऑफ वॉटर इन 30 सेकेंड, डोंट ब्रेथ। ओके, हूँ एक बॉटल कंटीन्यूअस पानी पण पी शकू छू, ए बी विधाउट एनी ब्रेक। एक ग्लास आखी बॉटल पी शकू छू, बट આપણે એટલું બી ઓવર સ્માર્ટ નહીં રહેવાનું, કારણ કે આપણે લીંબુમાં જે કર્યું એવું નહીં કરવાનું. ઓકે, સો 3 2 મોચા. ઓકે, આઈ એમ ડન ધીસ ચેલેન્જ. અભી મજા આયેગા ના ભીડો ક્લાસ ચેલેન્જીસ હતા, હજી ઘણા બધા હતા, બટ એ ચેલેન્જ એવા હતા કે જે હું કરી નથી શકવાની. સો આપણે હજી એક રાઉન્ડ લઈ લઈશું જ્યારે મારું આ વ્રત જે છે એ પૂરું થાય. બહુ જ સરસ સરસ ચેલેન્જીસ હતા, લાઈક પાણીપુરી ચેલેન્જ, પણ આપણે અત્યારે નહીં કરી શકીએ. એન્ડ ઓલ્સો આદિના આદિ માટે પણ ઘણા બધા પ્રેન્ક્સ હતા, બટ એ અત્યારે પોસિબલ નથી કારણ કે આદિ અત્યારે કેસો જ છે. એન્ડ તમને કોઈ કંઈક એવું એવું લખ્યું હતું ને કે લિટરલી હું આદિ ઉપર કરત ને તો મને બરાબરની માર પડત, મતલબ આદિને લાફો મારીને નીકળી જા, કોઈ બી અનનોન પર્સનને લાફો મારી દે, પબ્લિકલી ડાન્સ કર, મતલબ શું બેઇજ્જતી કરવા નહીં ચાહતે હો ક્યા, પડી જા. સો થેન્ક યુ સો મચ ગાઈઝ વિડીયો જોવા માટે, ખૂબ તમને આવા ચેલેન્જીસ પસંદ આવતા હશે. એન્ડ આવતા હશે તો પ્લીઝ કમેન્ટ કરો, કેમ કે મેં પહેલાં પણ કહ્યું હતું કે જો તમને આવા ચેલેન્જીસ પસંદ છે મારા વ્લોગમાં દેન તમે લોકો મને કહો, એન્ડ એ પણ કહો કે કેવા કેવા ચેલેન્જ હું આગળ કરું કે જેથી તમને તમે પણ એન્ટરટેઈન થાઓ એન્ડ મને પણ ગમશે. હોપ યુ લાઈક ધીસ ચેલેન્જ. આવી રીતે હું નવું નવું કંઈક લાવતી રહીશ. અગર જો તમે કહશો તો મને ફટાફટથી કમેન્ટ કરજો કે તમને આવું પસંદ આવે છે કે નહીં. ચલો બાય, મારા પેટમાં દુખાય છે. હાય ગાઈઝ, તો અત્યારે રાતના 9 વાગ્યા છે અને વરસાદ પડી રહ્યો છે. ઘઉંની સેવ છે એટલે મારે અત્યારે એક ટાણામાં અત્યારે આ જમવાનું છે. અત્યારે હું કબીરસિંહ તમને વ્લોગ અને ચેલેન્જ બંને પસંદ આવ્યો હશે. થેન્ક યુ સો મચ ગાઈઝ, અહીંયા સુધી વિડીયો જોવા માટે. લાઈક શેર કમેન્ટ કરવાનું બોલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. જે લોકો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી મારો નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળે. બાય, ગુડ નાઇટ.